થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાનો, અને એ પહેલા થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા, અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો, અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગદાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા, કનુભાઈ લહેરી સાહેબના બાપુજી. પણ એ મને એને એ વાત કરી કે એ બાપા એને સંબંધ ખરા પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું નામ ને તેમ ને તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બદ્રંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો, ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈક તો હોય ને કનુભાઈ, એમણે દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈક કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ લહેરી, તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગદાણા બેઠેલો બજરંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગદાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સેલ્ફ મારી નીકળી જા. કે એમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો આઈનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગદાણા ગયા છો ને ખબર છે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ફરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપુર, બગદાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં, શેવટે કનુભાઈ ને બાપાનો રોટલો ખાવો પડ્યો, ત્યારે કીધું બાપા તમે સાચા છો અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી એમણા કાંઈક તો છે જ્યાં.